નડગદરી ગામે એસએમસી સભ્યોએ કરેલી પોલીસ મથકમાં કરેલ અરજીને પગલે રસોઈયા દ્વારા શાળામાં વિધિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર હકીકત પ્રકાશિત થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો હતું અને બીટ નિરીક્ષક સ્કૂલમાં આચાર્ય અને શિક્ષકોના જવાબ લેવા પહોંચ્યા હતા. સાથે જ પોલીસ પણ હરકતમાં આવતા રસોઈયાઓને પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ધરમપુર તાલુકાના નડગધરી ગામે આવેલ સાદળપાડા સ્કૂલમાં રસોઈયા તરીકે કામ કરતા ગજુભાઈ ભોયા દ્વારા બે ભગત બોલાવી 25 શ્રીફળ, 12 મરઘા અને 1 બકરોની બલિ ચઢાવી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી એસએમસીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જે અહેવાલ પ્રકાશિત થતાં જ આજે વહેલી સવારથી જ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને બીટ નિરીક્ષક કૌશિકભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચી આચાર્ય અને શિક્ષકો અને એસએમસી સભ્યોના નિવેદન લીધા હતા. સ્થળ ઉપર હાજર એસએમસી સભ્યો પૈકી દિનેશભાઈ ભોયાએ જણાવ્યું કે શાળા પરિસરમાંથી વિધિ કરવા માટે ખાડો ખોદી માટી લઈ નદી કિનારે શાળાથી દૂર 700 મીટરના અંતરે બલિની વિધિ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે શાળામાં આચાર્ય ચેતન પટેલે જણાવ્યું કે રસોઈયા 5 તારીખે બપોરે 4 વાગ્યાની આસપાસ શાળા પરિસરમાં વિધિના સામાન ફૂલ કંકુ ચોખા લઈને આવ્યા જરૂર હતા, પરંતુ મેં તેમને અટકાવીને પરત મોકલી દીધા હોવાની કેફિયત વર્ણવી હતી. જ્યારે આજે હકીકત અંગે વાલીઓ અને ગામના લોકોને જાણકારી મળતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ શાળા પરિસરમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે 25 શ્રીફળ, 12 મરઘા અને 1 બકરો બલિ વિધિ કરવામાં આવી હતી, પરંતુ આ વિધિ સ્કૂલ પરિસરથી દૂર નદી કિનારે કરવામાં આવી હતી. જે વિધિમાં ઢીંગલા ઢીંગલી બનાવવા માટે માટી શાળા પરિસરમાંથી જ ખોદી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ એસએમસીના સભ્યો દ્વારા કરાયો હતો. જે મુજબ વિધિના કેટલાક અવશેષો નદી કિનારે વિસ્તારમાં જ પડેલી હાલતમાં કંકુ ચોખા, સોપારી, મરઘીના પીછા સહિતની અવશેષો સ્થળ ઉપરથી જોવા મળી રહ્યા હતા. હાલ તો એસએમસીના સભ્યોના જણાવ્યા મુજબ સ્કૂલ પરિસરમાં ખાડો ખોદી વિધિ માટે માટી લઈ જવાઈ હોવાનો મીડિયા સમક્ષ ખુલાસો આજે કરવામાં આવ્યો હતો. જ્યારે આચાર્ય દ્વારા રસોઈયાઓને સ્કૂલ પરિસરમાં આવી કોઈ વિધિ નહીં કરી અને પરત મોકલી દેવાય હોવાની વાત કરાઈ હતી, ત્યારે હવે હકીકત શું છે એ પોલીસ તપાસ અને શિક્ષણ વિભાગની તપાસ બાદ જ બહાર આવશે. ઘરમાં વારંવાર લોકો ના તંદુરસ્ત રહેતા હોવાને લઈને, ઘર માટે તેમજ પશુઓ પણ ના તંદુરસ્ત રહેતા હોવાને લઈ ભગત પાસે વિધિ કરવામાં આવી હોવાની કેફિયત અગાઉ પણ રસોઈયાએ વર્ણવી હતી અને બલિની વિધિ સ્કૂલ પરિસરમાં નહીં પરંતુ શાળાથી 600 થી 700 મીટર દૂર આવેલ નદી કિનારે કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં અરજીમાં કરવામાં આવેલ આક્ષેપ અને સ્થળ ઉપર તપાસ બાદ હકીકત એ સામે આવી કે બલિની વિધિ શાળામાં થઈ નથી, આ તમામ વિધિ સ્કૂલ પરિસરથી દૂર નદી કિનારે કરવામાં આવી છે. જ્યારે એસએમસી સભ્યોના જણાવ્યા મુજબ વિધિ માટે ઉપયોગમાં લેવા માટે માટી માત્ર શાળા પરિસરમાંથી જ ખોદાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. તો શાળા કેમ્પસમાં એ લોકોએ એન્ટ્રી મારી, બરાબર, પૂજા કરવા કશું જઈ રહ્યા હતા, બરાબર, ફૂલ હતું એવું કશું નહીં, એમની સાથે એવી વસ્તુ કોઈ પણ પ્રકારની બે વસ્તુ હતી નહીં, મરઘા કે બકરા કે એવી કંઈ પણ વસ્તુ, ફૂલ હતા, બરાબર, અને પૂજા કરવા જ અહીંયા જઈ રહ્યા હતા, બરાબર, મારા દ્વારા તેમાં અટકાવેલ અને અટકાવીને પછી શાળાની કેમ્પસની બહાર મોકલી દીધું. ત્યારબાદ હે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ શાળામાં કરવાની નથી. પ્રાથમિક શાળા સાદરપાડા કહેવાય, જિલ્લા પંચાયત ને જે અહીંયા રસોઈ એનું નામ છે ગંજુભાઈ ધાકલભાઈ ભોયા, એને ડાંગથી ભાવ બોલાવેલા ને એને ઘર પરથી વિધિ કરાવેલી. પછી એ લોકો સ્કૂલમાં આવ્યા, સ્કૂલમાં આવીને એ લોકોએ ખાડો ખોદ્યા ને ખાડોમાંથી એ લોકો માટી લઈ ગયા. માટી લઈને પછી નદી કિનારે જઈને એ લોકોએ વિધિ કરી, ત્યાં એ લોકોએ વિધિ કરી, ત્યાં એ લોકોએ 12 મરઘા, 1 બકરોની ને 25 નારલાની બલિ ચઢાવેલી. મેં તો હાજર નહીં હતો, પણ અમારે તો છોકરા લોકો કહેતા હતા કે કોઈ ભગત આવેલા ને અહીંથી માટી લઈ ગયેલા એમ, કાઢીને ખોદીને. સામાન તો એના પેલું આવે ખોદવા માટે ટીકમાં એ હતી ને માટી ખોદીને એ લોકો લઈ ગયેલા. એ લોકો વિધિ કરેલ ત્યાં બધું જ છે, એના જે માટી લઈ ગયેલા એના પુતળા બી બનાવેલા છે, ત્યાં હમણાં બી હાજર છે. ત્યાં વધારે ગંભીર કહેવાય કે પછી છોકરાને માનસિક પર અસર થવા ભવિષ્યમાં થાય એવી અમને લાગે છે. હા, બાળકો હાજર હતા ત્યારે વિશેષ હતી 3:30 ના ગાળામાં એવું થયેલું. ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે, એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પડે છે. કારણ કે એક શિક્ષણ જગતને શરમસાર કરતી આ ઘટના છે. અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે. મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે ને, ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. માટે આવી કોઈ ઘટના કોઈને પણ સામે આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો
કે જે તે વિભાગમાં સંપર્ક કરો. જ્યારે અહીંયા ખાડામાંથી માટી લઈ જતા હતા ત્યારે બાળકો કહે છે કે અમે પ્રત્યક્ષ જોયું છે, તો એ વિધિ કરતી ઘટના એ બાળકોના માનસ પર ખૂબ જ અસર કરતું હોય છે. અને સાથે અહીંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે જો સ્કૂલમાંથી માટી કાઢી રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા અહીંયા. આવી રીતના વિધિ કરી અને ઘણી જગ્યાએ પૈસા ડબલ કરવાની વાત ચાલતી હોય, અન્ય કોઈક ઘરે બીમાર હોય તો એને દવાખાને લઈ જવાના બદલે ભગતો એમના પર વિધિ કરાવતા હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બિલ ગુલાલ કંકુ, 12 મરઘા, 1 બકરો, 25 જેટલા નારિયેલો, જે બિલકુલ માનવામાં ન આવે એવી ઘટનાઓ એ લોકોએ ત્યાં મરઘા કાપીને પ્રકાશિત. અહીંયા જે વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શિક્ષક શ્રી આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસિએશન નિવેદન લેવા આવ્યો છું. નિવેદન લેવાનું ચાલુ છે. નિવેદન લઈને જે કંઈ નિવેદન હશે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું. અહીંયા કંઈક કંઈક બલિની કંઈ વિધિ થઈ છે એવું સાંભળ્યું છે, એના અનુસંધાને અમે આ તપાસ માટે આવ્યા છીએ. બની હશે તો ગંભીર હશે, બરાબર, આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઉપલી કક્ષાએ જાણ કરીશ. વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાઓના પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી, જેમાં કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા એકબીજાને મદદરૂપ થવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બુધવારે વાપીની ફોર્ચ્યુન ગેલેક્સી હોટલ ખાતે બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. વલસાડ એસપી કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બોર્ડર પોલીસને તેમજ ઉદ્યોગકારોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર સંકલન સાધવા ચર્ચા કરી હતી. બોર્ડર કોન્ફરન્સ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે આ એક દિવસની કોન્ફરન્સમાં સરહદી જિલ્લા એવા ડાંગ, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રના પાલઘર, નાસિક જિલ્લાના એસપી રેન્જના ઓફિસર અને બોર્ડર પરના પોલીસ થાણાના ઇન્ચાર્જ મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગનો મુખ્ય હેતુ બોર્ડરને લાગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી. સુસલા દેવો, વીઆઈ કે પ્રેસિડેન્ટ સતીશ પટેલ કા સ્વાગત કરેંગે. આજ કી યે બોર્ડર મીટિંગ મે ઉસમે વલસાડ ડિસ્ટ્રિક્ટ, દમણ ઓર સાથ મે हमारे यहाँ जो इंडस्ट्रीज है मीटिंग नो मुख्य हेतु जे बॉर्डर ने लगता जे मुद्दाओ से खास करीने जे એકબીજાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જે જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ એમાં મોટા જે એનડીપીએસના ગુનાઓ કે મર્ડરના ગુનાઓના જે સેન્સેશનલ કેસીસના બનાવના આરોપી પકડવાના બાકી છે એ સાથે સાથે જે લીકરની જે મેટર છે જેમાં દમણ અને મહારાષ્ટ્ર એ સાઇડથી જે લીકરની મૂવમેન્ટ છે એ બાબતે ગુજરાત ડાય સ્ટેટ હોવાના કારણે એ બાબતે ચર્ચાઓ, સાથે સાથે જે કોસ્ટલ દરિયા કિનારો જે આપણો છે કોસ્ટલ બોર્ડર એના લેન્ડિંગ પોઈન્ટ અને એની વિશેની માહિતી અને એના લેટલોંગ એની માહિતી શેર કરવાની વાત, એની સાથે સાથે વલસાડ જિલ્લામાં જે પણ ચેકપોસ્ટ એલર્ટ છે અને ચેકપોસ્ટ એક્ટિવ છે એ ચેકપોસ્ટની સાથે સાથે આજુબાજુના જિલ્લાઓમાં જે ચેકપોસ્ટ એક્ટિવ છે તો એના તમામ અધિકારીઓની કમ્બાઇન્ડ ચેકપોસ્ટ વિઝિટ અને કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ, આવનારા દિવસોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે કમ્બાઇન્ડ ટીમો બનાવીને એકબીજાના જિલ્લામાં ટીમો મોકલીને કમ્બાઇન્ડ ટીમોથી આરોપી પકડવા માટેની મોહિમ, અને એ જ રીતે બોર્ડરના ડિસ્ટ્રિક્ટ એરિયાના જે પોલીસ સ્ટેશનો છે ઉમરગામ હોય કે ભીલાડ હોય એ બધા પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગ, સઘન કોમ્બિંગ બંને ડિસ્ટ્રિક્ટના આજુબાજુના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ સાથે રહીને કોમ્બિંગ એ પ્રકારનું આયોજન અમે કરેલું છે આ મીટિંગમાં. આની સાથે સાથે વીઆઈએ, સરીગામ જીઆઈડીસી, વાપી જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, આ જીઆઈડીસીને લગતા કોઈ પ્રશ્નો છે બોર્ડરના દમણ સાથેના કે નાસિક સાથેના કે પાલઘર સાથેના તો જીઆઈડીસીના જે હોદ્દેદારો છે એમને પણ અમે સ્પેશિયલી બોલાવેલા છે, જે લોકો એમને લગતા જે પ્રશ્નો છે બોર્ડરના પ્રશ્નો છે જે જીઆઈડીસીના જે હોદ્દેદારોને જે પ્રશ્નો નડી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશનમાં કે ફેક્ટરીની કોઈ વેહિકલ મૂવમેન્ટમાં એ બાબતે ચર્ચા કરશે. આની સાથે સાથે આગામી લોકસભા ઇલેક્શન અનુસંધાને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર જે ઇલેક્શન ઓફિસર છે એમને પણ આજે એક અલગથી પ્રેઝન્ટેશન
આગામી જે લોકસભા ઇલેક્શન થવાનું છે એ અનુસંધાને જે મુદ્દાઓ છે, જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઇન્ટરસ્ટેટ જે ડિસ્ટ્રિક્ટની જે ચર્ચા થતી હોય છે, લોકસભા ઇલેક્શન વખતે અલગથી મિટિંગ થતી જ હોય છે, પણ એક આગોતરા આયોજનના ભાગરૂપે આજે એ પણ એક મિટિંગમાં આનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે, જે પોલીસ સ્ટેશનોમાં અને એકબીજાના જિલ્લામાં દાખલ થતા ક્રાઇમ બાબત એકબીજાને માહિતગાર કરવાનો અને એના થકી કાયદો અને વ્યવસ્થા વધુ સુધરે અને કાયદો અને વ્યવસ્થાના કોઈપણ પ્રોબ્લેમમાં, કોઈપણ પ્રકારના લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમમાં આજુબાજુના ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના પોલીસ સ્ટેશનની પોલીસ મદદમાં આવે અને એકબીજાના સહકારથી અને સંકલનથી કામ કરે એ પ્રકારના આશયથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 31મી ડિસેમ્બરના દમણ સેલવાસ મહારાષ્ટ્રમાંથી દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા દારૂ શોખીનોને જબ્બે કરવા વલસાડ પોલીસ દ્વારા 28મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ 35થી વધુ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ માહિતી આપી હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે જિલ્લાની જે પણ ચેકપોસ્ટ અન્ય રાજ્ય કે સંઘ પ્રદેશની સરહદને અડીને આવેલી છે ત્યાં કમ્બાઇન્ડ વ્હીકલ ચેકિંગ થવાનું છે, જેમાં દમણ સેલવાસ મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ પોતપોતાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરશે. વલસાડ જિલ્લામાં હાલ 18 ચેકપોસ્ટ કાર્યરત છે. એ ઉપરાંત 31મી ડિસેમ્બરને ધ્યાને લઈ વધુ 20 હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. કુલ 38 જે પોસ્ટ પર અધિકારીઓની ટીમ ખડે પગે રહેશે. SRPની કંપની પણ પારડી ધરમપુર ભીલાડ વિસ્તારમાં બોર્ડર ચેકિંગ કરશે, ત્યારે વલસાડમાં અન્ય જિલ્લામાંથી આવતા કે અન્ય જિલ્લામાં જતા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી કોઈપણ વ્યક્તિ પાર્ટી કરતા કે દારૂની મહેફિલ માણતા જપ્ત થશે તો દારૂનું સેવન કરી ગુજરાતમાં પરત ફરશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના અધિકારીઓ 28, 29, 30 અને 31મી ડિસેમ્બર એમ કુલ 4 દિવસ બોર્ડર ચેકપોસ્ટ પર એલર્ટ રહેશે. 28મી ડિસેમ્બરથી જિલ્લાના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ સહિતના જે સ્થળોએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળના સંચાલકો માટે પાર્ટીની મંજૂરી પણ કલેક્ટર તરફથી મેળવી લેવી તેવી અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી છે. જો મંજૂરી વગર કોઈપણ પાર્ટીનું આયોજન કરશે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે લાસ્ટ નાઇટ પાર્ટીમાં નાચગાન સાથે દારૂની મહેફિલ જામતી હોય છે, ત્યારે SOG LCB દ્વારા વાપી, ભીલાડ, ઉમરગામ જેવા વિસ્તારોમાં જે બંધ ગોડાઉન કે કારખાના છે તેમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાશે. આગામી 31મી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન્ડ વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે, એ જ રીતે નાસિકની સાથે ભીલાડનું ચેકિંગ થશે, પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે. સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત 18 ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય 20 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે, કુલ મળીને 35 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ડિપ્લોય કરવામાં આવશે. SRPની એક કંપની પણ અલગથી DGP સાહેબે અમને ફાળવેલી છે, એ કંપનીનો પણ પારડી છે, ધરમપુર છે, ભીલાડ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે. અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ 28, 29, 30, 31 એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે. સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ જ્યાં પણ 31ની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે છે. વિના મંજૂરીએ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. આની સાથે સાથે SOG અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભીલાડ એરિયામાં કે વલસાડે જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે. વલસાડ શહેરમાં મોપેડ ઉપર 3 સવારી ફરતા ટાબરિયાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડ સિટી પોલીસ મથક નજીકના રોડ ઉપર જ ટાબરિયાઓની ટ્રિપલ સવારીને લઈ આ બાળકોના વાલીઓની બેદરકારી પણ છતી થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક સમયથી ગુજરાતમાં અવારનવાર અકસ્માતોની વધતી જતી ઘટનાને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. નાના બાળકોને વાહન ન આપવા પણ પોલીસ દ્વારા વાલીઓને અવારનવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક વાલીઓ આવા સૂચનોને નજરઅંદાજ કરી બેદરકારી દાખવતા હોય તેમ લાગી રહ્યું છે.
કેટલાક વાલીઓ તો હજુ પણ નાના બાળકોને વાહન આપી તેમના જીવને તો જોખમમાં મૂકે છે, સાથે જાહેર રસ્તાઓ પર બાળકોનું વાહન હંકારવાને કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. વલસાડમાં પણ વાલીઓની ગંભીર બેદરકારીના કારણે 3 બાળકો શહેરના રસ્તા ઉપર મોપેડ ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. વલસાડ શહેર પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતા માર્ગ ઉપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ 3 સવારી મોપેડ હંકારી રહ્યા હતા. મોપેડ ચાલક બાળકનો પગ પણ જમીન પર ન પહોંચી તેટલી ઉંમરમાં જોખમી રીતે ચાલક મોપેડ હંકારી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈ એક વાહન ચાલકે આ ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નજીક જ સિટી પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જ બાળકોએ મોપેડને થંભાવી દીધું હતું. આમાં ઘટનામાં બેદરકાર વાલીઓના કારણે બાળકોના તો જીવ જોખમમાં મુકાય છે, પરંતુ જાહેર રસ્તા ઉપર જોખમી રીતે વાહન હંકારતા આવા બાળકોના કારણે મોટા અકસ્માતો પણ સર્જાઈ શકે છે. ત્યારે વલસાડ શહેરમાં આ ટાબરિયાઓની ત્રિપલ સવારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નાના વાઘછીપામાં માજી સરપંચની વાડીમાં 31ની પૂર્વે દારૂની મહેફિલ માણતા 5 ઝડપાયા, જેમાં દારૂ અને 4 ટુ વ્હીલર, 6 મોબાઈલ મળી 1,15,840નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લીધો છે. 31ની ઉજવણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જે દરમિયાન પાર્ટી કરવા માટે દારૂની હેરાફેરી પણ વધી જતી હોય છે, જેને લઈ પારડી પોલીસે 31ની પાર્ટી રોકવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે અને કલસર ચેકપોસ્ટ સહિત પારડી પોલીસ હદ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ વાડીમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરી લીધી છે. ત્યારે ગત રાત્રિના પારડી પોલીસ મથકના PIB જે સરવૈયાને પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે ચિત્રા પારડીમાં માજી સરપંચ રાજેન્દ્રભાઈની વાડીની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા બેસી દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા જ પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેને લઈ દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડી ગયો હતો. જ્યાં દારૂની મહેફિલ માણતા વિરલ વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ 23, કૃપાલ વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ 24, હિરેન સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 27, વિરીત હર્ષદભાઈ પટેલ ઉંમર વર્ષ 18 અને નિકુંજ ઉત્તમભાઈ પટેલ ઉંમર વર્ષ 28 તમામ રહે નાના વાઘછીપા ચિત્રાપાડીને રંગે હાથે ઝડપી પડ્યા હતા અને પોલીસે ત્યાંથી દારૂ વિસ્કીની બોટલ નંગ 2, જેની કિંમત 340, પાણીની બોટલ નંગ 1, સિંગચણા મમરાના પેકેટ નંગ 2, પ્લાસ્ટિકના ગ્લાસ, મોબાઈલ ફોન અને ઘટના સ્થળેથી એક એક્ટિવા નંબર GJ15EC6405, યુનિકોર્ન બાઇક નંબર GJ15DB5112, પેશન પ્રો બાઇક નંબર GJ15ED4401 અને સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15DH9690 મળી પારડી પોલીસે કુલ 1,15,840નો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપાયેલા નબીરાઓનું મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે. ત્યારે 31 પૂર્વે દારૂની મહેફિલનો કેસ કરવામાં પારડી પોલીસને સફળતા મળી છે.